દેશ વિદેશમાં વસતા 100 કરોડ સનાતન ધર્મના અનુયાયીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પરમ ધર્મ સંસદ 100નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 25 નવેમ્બરથી 3 દિવસીય ધર્મ સંસદ કાશી પાસેના ગોવર્ધન ખાતે યોજાશે, જેમાં દેશના 543 સંસદીય વિસ્તારમાંથી ધર્મ પ્રતિનિધિઓ અને 465થી પણ વધારે ધર્માચાર્યો અને વિદ્વાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. પરમ ધર્મ સંસદ 1008ના આયોજનના ભાગરૂપે અમદાવાદના અદ્વૈત આશ્રમ ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું. જગદગુરુ શંકરાચાર્ય મઠ શ્રી શારદા પીઠમના સ્વામી સદાનંદ સરસ્વતીજીની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો. માં વસતા 100 કરોડથી વધારે સનાતન ધર્મના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓને એક યોગ્ય માર્ગદર્શન મળી રહે, તેમના પ્રશ્નોનો નિકાલ આવે તે માટે અત્યંત મહત્વપૂર્ણ પરમ ધર્મ સંસદ 1008નું આયોજન કરવામાં આવ્યું છે. અને વાત કરીએ આપણી સાથે સદાનંદ સરસ્વતીજી મહારાજ સાથે, કે જેઓ દંડી મહારાજ તરીકે પ્રખ્યાત છે અને મંતવ્ય ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે. પ્રભુ આપનું હૃદયપૂર્વક પ્રણામ છે અમારું. અને મહત્ત્વની સવાલ છે મારું કે જે પરમ ધર્મ સંસદનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? ભારત કે સ્વતંત્ર હોને કે બાદ સે હી ઉસકે પહેલે જો સનાતન ધર્મ હિન્દુ ધર્મ ભારત દેશ પર સંકટ થા તો હમે એસા લગા, હમે એટલે ભારતવાસીઓ કો એસા લગા કે સ્વતંત્ર હોને કે બાદ હમારી સારી સમસ્યાએ હલ હો જાયેંગી ઓર હમ ધર્મ કે નામ પર ભી હમારી પરંપરા કે નામ પર ભી ઓર જો હમારી કુલ પરંપરાએ હૈ ઇનકે સંબંધ મેં ભી હમ સ્વતંત્ર હોંગે. લેકિન જબ એસા નહીં હુઆ તબ સે લેકર કે આજ તક જબ હમે હમારી સ્વતંત્રતા નહીં મિલી તો કઈ બાર હમારી સ્વતંત્રતા ક્યા હૈ જો હિન્દુ કોટબેલ હૈ, ગૌહત્યા બંધ હોની ચાહીએ, રામ મંદિર કા મુદ્દા હૈ, ગંગા કા પ્રદૂષણ હૈ, બડે બડે બાંધ બાંધે જા રહે હૈ ઓર કાશ્મીર કી સમસ્યા હૈ, 370 હૈ, સમાન નાગરિક સિવિલ કોર્ટ હૈ, એ જો સમસ્યાએં હમારી સ્વતંત્રતા કે સમય સે ઉસકે પહેલે સે અભી તક ચલી આ રહી હૈ ઓર ઇનકે સંબંધ મેં કોઈ વિચાર કોઈ સરકાર નહીં કર રહી હૈ તબ સે લેકર અભી તક. જિતના ભી કુઠારાઘાત હુઆ હૈ વો હિન્દુ પક્ષ પર હુઆ હૈ, એક 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 તરફા હુઆ હૈ, બિલકુલ વન સાઇડ ઓર દૂસરો કો સંતુષ્ટ કિયા ગયા હૈ. અભી વિદેશી સંસ્કૃતિ જો હૈ ઉસકા આક્રમણ હો રહા હૈ, તો હમારી સંસ્કૃતિ કો બચાને કે લિયે ઇસ ધર્મ સંસદ કિતની મહત્વપૂર્ણ સાબિત હોગી. હમ અહીં આ રહે થે, હમ ધર્મ સંસદ પર હી આ રહે હૈ. તો ઇન સબ મુદ્દો પર જબ કોઈ વિચાર નહીં હુઆ, સુનવાઈ નહીં હુઈ, સરકાર કી તરફ સે કોઈ હમે ઇસ સંબંધ મેં હિન્દુઓ કા પક્ષ લેકર કે કોઈ વિચાર નહીં કિયા ગયા, તો કઈ તરહ કે સંગઠન બને. ઉન સંગઠનો મેં કુછ ધાર્મિક સંગઠન ભી હૈ, કુછ રાજનૈતિક ભી હૈ ઓર કુછ આર્થિક લાભ ઉઠાને કે લિયે ભી સંગઠન બનાતે હૈ. ઉનમેં ભી જબ અલગ 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 મતભેદ હો ગયે તો ફિર હમારે જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ જો દો દો પીઠો કે આચાર્ય હૈ, સ્વતંત્રતા સંગ્રામ સેનાની હૈ, ભારત કે ઇતિહાસ મેં કોઈ શંકરાચાર્ય જો હૈ જો સ્વતંત્રતા સંગ્રામ મેં જિન્હોને ભાગ લિયા ઓર જેલ યાત્રા ગયે, દો દો બાર જેલ ગયે બનારસ મેં ઓર મધ્યપ્રદેશ મેં, ઉનકી અધ્યક્ષતા મેં હમારે ગુરુ ભાઈ સ્વામી અભિમુક્તેશ્વરાનંદજી સરસ્વતી ને યે ધર્મ સંસદ ક્યા નામ રખા, પરમ ધર્મ સંસદ, હા તો 1008 બનારસ મેં આયોજન કિયા ઓર યે પહેલા આયોજન હૈ. इसका मुख्य उद्देश्य यही है कि हमारे देश पर जो विदेशी आक्रमण हो रहा है, जो बौद्धिक आक्रमण हो रहा है और जो असंवैधानिक ढंग से हमारे हिंदू धर्म पर कुठाराघात किया जा रहा है, राम मंदिर के मुद्दे को राजनीतिक बना दिया गया है, कश्मीर के मुद्दे को हिंदू और मुस्लिम के साथ जोड़ दिया गया है, ये सब जो मुद्दे हैं और इन पर जो कोई विचार नहीं कर रहा है, देश की जो मूलभूत
सुविधाएं हमें मिलना चाहिए वो हमें नहीं प्राप्त हो रही हैं। जहां गंगा जी का स्रोत है वहीं बांध बांध दिया, नीचे पानी आ ही नहीं रहा है, पानी ही बंद कर दिया है। तो हमारी संस्कृति यानी गंगा को नष्ट करने का प्लान, नर्मदा जी को दूषित करने का प्लान, ये जो योजनाएं चल रही हैं तो इसमें इसमें सरकार का ध्यान ना देना, तो सरकार का ध्यान आकृष्ट करने के लिए ये त्रिदिवसीय परम धर्म संसद का आयोजन किया गया है। इस पर विचार विमर्श होगा, फिर आगे के कार्यक्रम की रूपरेखा तैयार होगी कि किस तरह से हम इस कार्यक्रम को आगे बढ़ाएं ताकि हमें सफलता मिले और देश की जो प्राचीन धरोहर है, जो परंपराएं हैं, उनकी रक्षा हम कर सकते। आज विविध प्रश्नों थी आज घेरायेलो है, भारत देश की संस्कृति पर प्रहार थी रहा है, तरह परम धर्म संसद 2008 नु आयोजन कर परम धर्म सांसद है एम के राजकीय नेताओं उपस्थित रहते हैं। राजकीय नेताओं त्या એમને એક ધર્મ બચાવવા માટેનું એમને એક શિક્ષણ પણ આપવામાં આવશે, તેમને સમજ પણ આપવામાં આવશે, તેમાં કેટલી સફળતા મળશે તો સમજ બતાવશે કેમેરામેન મૃગેશ શાહ સાથે જ્યોતિ પટેલ મંત્રવ્ય ન્યૂઝ અમદાવાદ।